નમસ્કાર, વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 293મો વેબિનાર છે. આજના વક્તા છે ભાવનગરના વૈદ્યશ્રી તુષારભાઈ ત્રિવેદી સાહેબ, જેઓ આપણને આયુર્વેદની દ્રષ્ટિએ યોગ્ય ઔષધ એટલે શું એના વિશે માહિતી આપશે. તો શ્રી વૈદ્યશ્રી તુષારભાઈ ત્રિવેદી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. નમસ્કાર, જય ધન્વંતરી. આજના વેબિનારમાં ઉપસ્થિત સર્વેનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વિઘ્નહર્તા દેવ ગણપતિજીને સ્મરણ કરી અને પછી આપણે આપણો આજનો વિષય શરૂ કરીએ. સમુખશ્ચ એક દંત કપિલો ગર્જતાંકો લંબોદર વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર ગજાનન દ્વાદશે તાની નામાની ય પઠે સંયાદપિ વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. જય ધન્વંતરી. આપણે કોઈ પણ સારવાર કરીએ કે ચિકિત્સા, આયુર્વેદમાં ચિકિત્સા વિશે એવું બતાવેલું છે, યા ક્રિયા વ્યાધિ હરણ સા ચિકિત્સા નિગત્યતે, રોગ રતમ દોષ ધાતુ મલ્ય ક્રિયા સમ્યક. આયુર્વેદમાં ચિકિત્સા કોને કીધેલી છે? આયુર્વેદમાં ચિકિત્સા એને બતાવેલી છે કે જે રોગનું હરણ કરે. રોગનું હરણ કરે એટલું જ નહીં પણ દોષ ધાતુ અને મલની સમ ક્રિયા કરે, તેની ક્રિયાઓ સમ કરે એને ચિકિત્સા કહેવાય. અને ચિકિત્સા છે એ ચિકિત્સાના ચાર પદ છે. જેવી રીતે કોઈ ટીપાઈ છે એના ચાર પાયા હોય અને ચાર પાયા જો બધા બરોબર હોય તો એ બેલેન્સની અંદર રહે, એવી જ રીતે ચિકિત્સાના ચાર પાદ છે કે ચાર પાયા છે ચિકિત્સા, કે ચિકિત્સામાં સફળતા મળશે કે નિષ્ફળતા મળશે એ આ ચાર પાદ ઉપર આધારિત છે. તો વૈદ, ઔષધ, રોગી અને પરિચાર, આ ચાર ચિકિત્સાના ચાર પાદ છે. એ ચારના પણ પાછા ચાર ચાર લક્ષણો બતાવેલા છે. વૈદ કેવો હોવો જોઈએ? સંતુલન બગડે ચાર પાયા હોય નહીં, એની નીચે પણ પાછા બીજા ચાર ચાર પાયા લાગેલા હોય તો એની સ્થિરતા કેટલી હોય? એટલે વૈદ આવો હોવો જોઈએ. પછી આવે છે ઔષધિ, ઔષધ છે એ વૈદ્ય છે, પછી મુખ્ય હોય તો ઔષધ છે. અત્યારે આપણે ઔષધિને પ્રાધાન્ય ઓછું આપીએ છીએ. યોગ્ય ઔષધ કોને કહેવાય?
સ્થાવર અને જંગમ દ્રવ્યનો આત્મા છે, ઈશ્વરીય છે. ભગવાન ભાસ્કર નું તેજ જેમણે ધારણ કરેલું છે એને ઔષધિ કહેવાય છે. હવે જો અહીંયા આધુનિક ચિકિત્સા અને આયુર્વેદ અલગ પડે છે, દ્રવ્યનું સમસ્ત સૃષ્ટિના દ્રવ્યનું વિભાજન કરીએ તો મુખ્યત્વે બે વિભાગની અંદર દ્રવ્યનું વર્ગીકરણ કરી શકાય, ચેતન અને અચેતન. ચેતન જેમાં પ્રાણ તત્વ છે, આત્મ તત્વ છે એને ચેતન દ્રવ્ય કહે, અને અચેતન દ્રવ્ય કહે જેમાં ચેતના નથી. પંચમાં પોતાના જુદા જુદા કોમ્બિનેશન હોય, પૃથ્વી જલત વાયુ ને આકાશ, અને એમાં આત્મ તત્વ કે ચેતન તત્વ ન હોય, અચેતન દ્રવ્ય કહે. અને ચેતન દ્રવ્ય કોને કહેવાય કે જેની અંદર ચેતના છે. આપણે એમાં જોયું ઔષધિ મુક્તિ જેમાં પાસ ભગવાન ભાસ્કર મુક્તિ છે, સૂર્ય છે એને આત્મા કીધેલો છે, આત્મ તત્વ જેની અંદર હોય છે. એટલે આપણે જે દ્રવ્યો છે બધા જ દ્રવ્યોની અંદર પ્રાણ તત્વ રહેલું છે. એટલે આત્મ તત્વ ને ચેતન, ચેતન તત્વ થી ચેતન થી ચેતન ની સારવાર થાય છે. ઓલી અચેતન આધુનિક વિજ્ઞાન ની અંદર જોશો આપણે જેવા દ્રવ્યો છે એવા જ દ્રવ્યો આર્ટિફિશિયલ બનાવી અને એની એનાથી સારવાર કરવામાં આવે છે, જેમાં પ્રાણ તત્વ હોતું નથી. જયારે આની અંદર પ્રાણ તત્વ હોય છે. ચેતન દ્રવ્યના પાછા બે પ્રકાર છે, બહિર્ચેતન અને અંતરચેતન. બહિર્ચેતન એટલે જેમાં ચેતના વ્યક્ત સ્વરૂપે હોય, પ્રાણ છે એ વ્યક્ત સ્વરૂપે હોય કે જેથી આપણને ખબર પડે. એના પાછા ચાર પ્રકાર છે જે આપણે અહીંયા વિષયને લગતા નથી, જરાયુજ, અંડજ, ઉદ્ભિજ અને સ્વેદજ. અને અંતરચેતન એટલે જેમાં ચેતના હોય પણ વ્યક્ત સ્વરૂપે ન હોય, પ્રાણ તત્વ હોય પણ વ્યક્ત સ્વરૂપે ન હોય, એટલે આપણને એકદમ ખ્યાલ ના આવે. આ જરાયુજ છે, અંડજ છે, સ્વેદક છે, ઉદ્ભિદ છે, એ બધામાં આપણને દેખાય કે આમાં પ્રાણ તત્વ છે. પશુ પક્ષીઓ સરીસૃપ એ બધા જ આ વર્ગની અંદર આવે કે એની અંદર આપણને ખબર પડે કે ના ના આની અંદર પ્રાણ તત્વ છે, હલન ચલન કરે છે, મુવમેન્ટ કરે છે, અવાજ કરે છે. જ્યારે અંતરચેતના એટલે એની અંદર ચેતન ન હોય, પ્રાણ તત્વ હોય પણ એ વ્યક્ત સ્વરૂપે ન હોય. એટલે આપણે કીધેલું છે કે છોડમાં રણ છોડ છે. અંતરચેતન દ્રવ્ય ની અંદર બધી વનસ્પતિઓ આવે છે, શુભ લતા, ગુલ્મ અને વૃક્ષ. આ છે એ ચાર છે એ વનસ્પતિના પ્રકાર છે કે જેની અંદર ચેતના છે, પણ કેવી રીતની ચેતના છે કે જે વ્યક્ત સ્વરૂપે નથી. ચેતન તત્વ છે પણ વ્યક્ત સ્વરૂપે નથી, એટલે એને અંતરચેતન દ્રવ્ય કહેવાય. અને આયુર્વેદમાં મોટા ભાગના જે દ્રવ્યો છે એમાં આ ચેતન દ્રવ્યોથી આપણે એની સારવાર કરીએ છીએ. એટલા માટે આ સાથે બહુ જ આપણે એની વિધિ વિધાન બતાવેલા છે, કારણ કે એની અંદર પ્રાણ તત્વ છે. હવે ઘણી વખત ઘણા લોકોને લાગે કે આ બધું અત્યારના આધુનિક યુગમાં કરવાની શું જરૂર, મારી દીકરી છે ફર્સ્ટ યર માં આવી એટલે આવું બધું આધુનિક વિજ્ઞાન ની અંદર ભણી ને આવતા હોય, એટલે અમને કે પપ્પા આ બધું છે ને આવું ન કરીએ તો શું થાય. તું જ પોતે અનુભવ કરીશું, એક જ છોડ છે એમાંથી એક જ વનસ્પતિ છે, એમ નમ લે, આમંત્રણ આપીને લે અને બંનેને લઈ અને તું અનુભવ કરીશું શું કામ. કારણ કે જેની અંદર પ્રાણ તત્વ છે, આપણે કોઈકને ખુશ થઈ અને બક્ષીસ આપીએ, આનંદ હોય એની અંદર. કે જ્યારે લશ્કર ની અંદર રક્ષાના કાજે જાય છે યુદ્ધ કરવા અને જે પોતાનો જાન આપી દે છે એને શહીદ કહેવાય, પણ જે ચોરી ચપાટી કરતા મરી જાય એને આપણે કોઈને પ્રેમથી પૈસા આપીએ ત્યારે એનો આનંદ હોય છે, પણ કોઈ આપણા ખિસ્સામાંથી ચોરી છુપીથી પૈસા લઈ જાય તો. કારણ કે ચેતન તત્વ છે ત્યાં ભાવ અગત્યની વસ્તુ છે. એટલે ઔષધ ગ્રહણ વિધિ આખી બતાવવામાં આવેલી છે, જે અત્યારે મોટા ભાગે કોઈ ફોલો કરતું નથી ને એવું માને છે કે આમાં શું છે. એટલે કોઈ તમને સન્માનપૂર્વક લઈ જાય અને કોઈ અપમાન કરે, અને આપણા જે ભાવો હોય એવા જ ભાવો વનસ્પતિની અંદર હોય છે ને મેં તો અનુભવેલા છે. તો ઔષધિ છે એ લેવાની, યોગ્ય ઔષધ કોને કહેવાય, તો બહુગુણ બહુકલ્પ એટલે બહુગુણ એટલે
લઘુ રૂક્ષિક પોષણ આદિ જે 20 ગુણો બતાવેલા છે એમાંથી જાજા બધા ગુણો હોય એ સારી ઔષધિ કહેવાય. બહુ કલ્પન એટલે સોરસ કલ્ક ક્વાથ હિમ અને ફાંક આ વટી ગુટી કૃત અનેકવિધ કલ્પનાઓ બનતી હોય તો આપણે કોઈ એક ને એક વસ્તુઓ જો લઈએ તો પણ કંટાળો આવે. દરેક ને ભાવતી કોઈ ડીશ હોય પણ એ ડીશ જો પહેલા દિવસે ખાવામાં આવે તો આપણે ભૂખ કરતા વધારે ખાઈએ. પણ આપણને એવું કહેવામાં આવે કે કોઈને લાડવા જ ભાવતો હોય તો કે તમારે લાડવા જ ખાવાના, તો પહેલા ટાઈમ કદાચ 5 લાડવા ખાશે, બીજે ટાઈમ 4, પછી એ એક સમય એવો આવશે કે હવે લાડવા તો નહીં જ. કોઈને સ્પાઈસી ફૂડ ભાવતી પંજાબી કોઈ પણ વસ્તુ હોય તો કહેવાની વસ્તુ શું છે કે આપણને જો ભાવતી વસ્તુ પણ જો વધારે સમય સુધી સેવન કરવામાં આવે તો એનાથી આપણને એક ઉદ્વેગ થાય છે, આપણે હવે આ નથી જોતું, મનને નથી ગમતું, તો આ તો ઔષધિ છે. તો ઔષધિ ની અંદર બહુ કલ્પના, કલ્પના ને એકવિધ હોય તો ભાઈ કોઈ સ્વરસ થી કંટા હતા ને વાત આપીએ, એને એનું ચૂર્ણ આપીએ, એનો હિમ આપીએ, એનો ફાટ અલગ 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 રીતે આપીએ, રોટલી થી કંટાળીએ તો એને પૂરી આપીએ, પરોઠા આપીએ, છે તો ગમે જ. એમ અનેકવિધ કલ્પના હોય તો એ ચિકિત્સા કરવાની અંદર એ દ્રવ્ય થી આપણને અનુકૂળતા. તો બહુ કલ્પમ એટલે અનેકવિધ કલ્પનાઓ છે એની બધી યોગ્ય યોગ્ય ભૂમિમાંથી યોગ્ય કાળમાં યોગ્ય રીતે ગ્રહણ કરી અને યોગ્ય રીતે બનાવેલી હોય. આપણે ખાસ કરીને આજના સેમિનારમાં આ વસ્તુ ઉપર મારે ફોકસ વધારે કરવું છે, કારણ કે આની આપણે બહુ મહત્વતા આપતા નથી. આપણે લેબલને જ મહત્વ આપીએ છીએ, લેબલમાં લખેલું છે કે આ કોક્સુર ચૂર્ણ કે XYZ ચૂર્ણ, તો બસ એ આવી ગયું. આપણે ક્યારે એવું જોયું કે ભાઈ આ કેવી રીતે, તો કે કેવી ભૂમિમાંથી ઔષધિ લેવી જોઈએ, તો એના માટે એવું બતાડવું છે કે જે જમીન સ્નિગ્ધ હોય, કાળી હોય, મધુર રસ પ્રધાન હોય, જ્યાં પુષ અને રોહિષ નામનું ઘાસ થતું હોય, જ્યાં હળથી ખેતી ન થતી હોય, મોટા વૃક્ષોથી આચ્છાદિત ન હોય, એવી ભૂમિની અંદર ઉગેલું ઔષધ લેવું જોઈએ. કે ખેતી કરી અને ઉગાવે છે, અત્યારે જોવો કે એક કોન્સેપ્ટ મોટા પ્રમાણની અંદર આવેલો છે કે હર્બલ ઓલાની ખેતી, તો પણ શાસ્ત્રમાં એમ કહે છે કે એની મેળે ઉગેલી ઔષધિઓ છે એ કદાચ વધારે પ્રિફર કરવી જોઈએ. કેવી ભૂમિમાં ઉગેલી ઔષધિઓ ન લેવી જોઈએ, તો આયુર્વેદ શાસ્ત્ર ખૂબ જ ચિંતન કરીને એક નાના નાના વિષયની અંદર પણ ખૂબ જ ચિંતન કરેલું છે. તો ખાડા ટીકરા વાળી જમીન હોય, જ્યાં રાફડો હોય, વધ સ્થાન કે કતલખાનું હોય, દેવસ્થાન, સ્મશાન ભૂમિ, ક્ષાર વાળી જમીન, જે જમીન ફાટી જતી, અત્યારે વરસાદનું મોડું થયું છે, આજે આજે અમુક અમુક જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો, હજી અમારા ભાવનગરમાં એવો વરસાદ શરૂ નથી થયો. પહેલા ખબર છાપાની અંદર ઓલી તવડા પડી ગયેલી જમીન બતાવે, અહીંયા પાણી ખૂટી ગયું છે ઉનાળાની અંદર. એવી ભૂમિની અંદર ઉગેલી ઔષધિઓ સારી ન ગણાય. તો હવે અહીંયા જોઈએ તો ભાઈ રાફડો હોય, રાફડા આગળ ઉગેલી ઔષધિઓ શું કામ ન લેવી જોઈએ? આ હું એવું વિચારું છું, આ કઈ મેં વાંચેલું નથી, કે ત્યાં રાફડાની અંદર ઘણી વખત ઝેરી જીવ જંતુઓ રહેતા હોય, એ જો ઔષધિને ડંખ મારે, કારણ કે જે વિષ વાળા પ્રાણીઓ છે એ ક્રોધી અતિ હોય છે, એને ક્રોધ આવે અને જો એને ડંશ મારે તો એનું વિષ છે એ ઔષધિની અંદર આવી જાય. વધ સ્થાન જ્યાં કતલખાનું હોય ત્યાંની ઔષધિઓ ચિકિત્સાની અંદર વાપરવી જોઈએ નહીં, કારણ કે આપણે પ્રાણ તત્વ સાથે ડીલ કરીએ છીએ. અને તમે જુઓ કે વધ સ્થાન છે એમાં એકદમ વાતાવરણ છે એ કરવું હોય, નહીતર બકરી એવું પ્રાણી છે કે એ ક્યાંય સ્થિર રહે જ નહીં. પણ એક જગ્યાએ એક પ્રસંગે બકરી દાવતી હોય ને એક જગ્યાએ હું મોટરમાં જતો હતો, બધા બકરા એવી રીતે આમ ઊભા હતા કે જાણે એ લોકોને ખબર પડી ગઈ હોય કે હવે આપણો મૃત્યુ નજીક છે. ત્યારે જે ઊભા હોય એની ગમગીની તમે જોવો તો તમને સ્મશાન ભૂમિ, સ્મશાન ભૂમિ પણ ગમે એટલું આધુનિક સ્મશાન હોય છતાં ત્યાંનું પ્રાણ તત્વ એવું હોય છે કે ત્યાં એક એવી નેગેટિવ પ્રકારની ઉર્જા હોય છે, આપણને એમ થાય ઝડપથી અહીંયાથી વયા જઈએ.
સ્મશાને જઈએ તો કોઈને પણ એવી ફિલિંગ ન થાય કે અહીંયા બેઠા છે. જયારે કોઈ મંદિર સ્થાન હોય, કોઈ તપસ્થળ હોય, કોઈ પ્રાકૃતિક જગ્યા હોય, ત્યાંની ઉર્જા એટલી પોઝિટિવ હોય, પ્રાણ તત્વ ઓરા એટલી પોઝિટિવ હોય, આપણે અડધી કલાક બેસવું હોય ને કલાક, બે કલાક, પાંચ કલાક બેસી જઈએ, અમસ્ત અમસ્ત આનંદ થાય. એ પોઝિટિવ. એમ આ સ્મશાન છે, વધસ્થાન છે, ત્યાં નેગેટિવ. હવે દેવસ્થાન, મને એ નહોતું સમજાતું ઘણા વર્ષો સુધી કે દેવસ્થાનની અંદર શું કામ નહીં, કારણ કે ત્યાં તો પોઝિટિવ ઉર્જા હોય, ત્યાં તો પૂજા પાઠ થતા હોય, એ ઔષધિઓ તો સારી. પણ કદાચ એટલા માટે એની ના પાડવામાં આવેલી હશે, કારણ કે એનો ઉછેર છે યોગ્ય રીતે ન થાય, યોગ્ય રીતે ઉછેર ન થાય એટલે એટલા માટે ન થાય કે કોઈકને પસંદ આવે તો તલ વાળું પાણી નાખે, કોઈ ખાંડ વાળું પાણી નાખે, કોઈ દૂધ. આપણે જોતા હોય છે કે મંદિરની અંદર જે જે વૃક્ષો હોય છે ત્યાં આગળ બધા પ્રયોગો કરતા હોય છે, એટલા માટે કદાચ ના પાડીએ છે એવું હું વિચારું છું. ક્ષાર વાળી જમીન, ખાટી કે એ જમીન છે, એ જમીનની અંદરના તત્વો ન હોય, કારણ કે પૃથ્વીના જળ તત્વોનું આધિક્ય હોય છે, અગ્નિ વાયુ ને આકાશ પંચમહાભૂત, તો પૃથ્વી તત્વ મુખ્ય છે, જેમાં પૃથ્વી તત્વ અને જળ તત્વ વધારે હોય. ફાટી ગયેલી જમીન હોય એમાં જળ તત્વ ઓછું થાય જમીનની અંદર, ત્યારે ફાટી જતી હોય છે. બાકી તો ચીકણી જમીન, બાકી તો ખેડૂતોને વધારે ખબર હોય કેવી જમીન સારી, પણ આ તો શાસ્ત્રમાં આવું બતાવેલું છે. પછી આવે છે ઔષધ ગ્રહ વિધિ, ઔષધિને કેવી રીતે લેવી જોઈએ, કેવી રીતે. તો શાસ્ત્રમાં એવું બતાવેલું છે કે આ ચેતન દ્રવ્ય છે એટલે એને સન્માન પૂર્વક લેવી જોઈએ. ઔષધ લેતા પહેલા એને આગલા દિવસે ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, પછી વસ્ત્ર, એટલે આપણે નાડા છડી છે કે સૂતરનો દડો, એની પ્રત્યે વીટવો જોઈએ, વીતાવી અને એને પ્રાર્થના કરવી જોઈએ. એ વનસ્પતિ અમુક રોગના ઉપચાર અર્થે કાલે હું તમને અથવા તમારું આ અંગ લેવા આવીશ, તમે મારી સાથે આવજો. એમ કરી એવા ભાવથી આપણે વનસ્પતિને આગલા દિવસે આપણે આમંત્રણ આપવું જોઈએ. આમંત્રણ આપવા માટેનો મંત્ર છે ઓમ અમૃતે અમૃત પ્રભ સર્વ સિદ્ધેશ્વરી વસતિ પ્રવેશવા. મંત્રમાં પણ શક્તિ છે એવું બતાવેલું છે. મંત્રાધીનામ દેવતા, દેવતાઓ બધા મંત્રને આધીન છે. અથવા બીજો મંત્ર એવો બતાવેલો છે ઓમ ભેતાલશ્ચ પિશાચશ્ચ રાક્ષસા સરિષુપા અપસર્પંતુ તે સર્વ વૃક્ષ દસમાત છિદ્વા આજ્ઞાયા. એટલે આનો ભાવ એવો થાય છે કે હે વૃક્ષ, હું તમારા આ અંગ અથવા એને રોગના ઉપચાર નિવારણ અર્થે લઈ જઈશ, તો તમારે કાલ મારી સાથે આવજો, આગળથી આમંત્રણ આપવું જોઈએ. પછીના બીજા દિવસે છે ઈ યોગ્ય નક્ષત્ર, યોગ્ય કાળ, સંહિતાઓની અંદર અમુક અમુક દ્રવ્યોની અંદર અમુક અમુક સ્પેસિફિક કાળો બતાવેલા છે કે મંગળવારને અશ્વિની નક્ષત્ર હોય, ગુરુવારને પુષ્ય નક્ષત્ર હોય, રવિવારને પુષ્ય નક્ષત્ર હોય, બુધવારને અમાસ હોય, આવા જુદા જુદા વિવિધ યોગ હોય. ઘણામાં એવું બતાવેલું છે કે આ ગ્રહ આ નક્ષત્રમાં હોય, આ ગ્રહ આ ગ્રહની સ્થિતિ આ હોય, આ સ્થાનમાં ગ્રહ હોય ત્યારે આ ઔષધિ લેવી. હવે તો અહીંયા આપણે ગુજરાતની અંદર તિબેટિયન ચિકિત્સા પદ્ધતિ છે, એ આયુર્વેદ જ છે, પણ તિબેટિયન ચિકિત્સા પદ્ધતિ વાળા અમારે અહીંયા ભાવનગરમાં આવતા, એટલે હું અમસ્ત તો જોવા જાઉં, કારણ કે બધા પાસેથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે એવું આયુર્વેદ કહે છે, કે કોઈની પાસેથી તમને જ્ઞાન મળે છે. તો હું ગયો ત્યારે મને આ વસ્તુ સમજાણ, એ લોકો ઝેરકોટલા એટલે નક્ષ વોમિકા ચિકિત્સાની અંદર વાપરતા હતા. આપણે ઝેરકોટલાનું શોધન મોટા ભાગે અહીંયા ગૌમૂત્રમાં અને પછી એની જીભ કાઢીને પછી ગાયના ઘીની અંદર સાંતળીને પછી કરતા હોઈએ છીએ. તો ઘણી જગ્યાએ ઘણી અલગ અલગ પદ્ધતિઓ હોય છે શોધન કરવા માટેની. તો મેં એને પૂછ્યું કે ભાઈ આને તમે શુદ્ધ કરો
એને મને કીધું કે ના, અમે આને શુદ્ધ નથી કરતા. એટલે હું આશ્ચર્યચકિત થઈ ગયો. ઝેર પોતલા તો વિષ છે, નખ સ્વામિકા, એનો તો શોધન કર્યા વગર તો વપરાય નહીં. શોધન એ પૂરેપૂરું ન થયું હોય તો ક્યારેક તકલીફ થાય છે. સીધી એની નવ સિસ્ટમ ઉપર ઇફેક્ટ આવે, કન્વલ્ઝન આવવા માંડે, આંચકાઓ આવવા માંડે છે. તો મેં કીધું તો તમે મને કે અમે એનું 4-5-7 વર્ષે યોગ આવે, ઈ યોગની અંદર જો અમે આ ચેરપુતળા ગ્રહણ કરીએ તો એનું અમે શોધન કરતા નથી. એટલે આ મુહૂર્ત છે એનું આટલું બધું મહત્વ છે. પછી મેં વિચાર્યું કે સાયન્ટિફિક અત્યારે તો પ્રત્યક્ષ પ્રમાણ સિવાય કોઈ માને નહીં, પણ તમે જુઓ કે બધા જ ગ્રહો છે એને પોતપોતાનો, બધા જ નક્ષત્રો છે એ પોતપોતાની ધરી ઉપર ફરે છે અને પોતપોતાને પોતપોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે ઘણી વખત આ બધા જે વિશિષ્ટ યોગો થતા હોય છે ત્યારે એવું ક્યાંક એક મેગ્નેટિક ફિલ્ડ થતું હોય કે એની અંદરનું જે વિષ તત્વ છે એ ઓટોમેટિક છે. એ શોધન કરીને આપણે જેમ વિષ તત્વનું શોધન કરીએ છીએ એમ એ સમય દરમિયાન એનું શોધન થઈ જતું હોવું જોઈએ. પછી મેં કીધું ક્યારેક ગાલો 5 વર્ષ છે અને તમે ભેગું કરીને ખૂટી જાય તો મને કે અમે શોધન કરીએ છીએ એની ઔષધિમાં. અને એક રિસર્ચ વાંચેલું અત્યારે સમય, કાલે જ હજી મિતલિયા સાહેબે કીધું એટલે મારે બહુ સમય રહ્યો નથી, પણ એક ને એક વનસ્પતિની અંદર પુષ્ય નક્ષત્રમાં એના મૂળ લઈ અને એને એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ માપ્યા અને પુષ્ય નક્ષત્ર સિવાય એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોયા તો એવું આવેલું કે ઈને એટલી એટલી ને એટલી વનસ્પતિમાં પુષ્ય નક્ષત્રની અંદર એના એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ વધારે હતા. એટલે આપણા ઋષિમુનિઓ છે એ સુપર સાયન્ટિસ્ટ હતા, આશય દ્રષ્ટા હતા, એના મગજ 100-100% કામ કરતા. એને કોઈ પણ વસ્તુ નકામી આપી નથી, આપણને ન સમજાય તો ન માને. હા, એક વસ્તુ છે કે હું પણ બધી ઔષધિઓ યોગ્ય રીતે બનાવી શકતો નથી. આવી રીતે આમંત્રણ, હા, અમુક અમુક ખાસ ખાસ ઔષધિઓ જ્યાં આપણને મળે ત્યાં આપણને ખબર હોય તો આપણે બનાવી. દાખલા તરીકે પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુ પુષ્યામૃત યોગ છે, રવિ પુષ્યામૃત યોગ છે, તો એમાં ફલવૃત બનાવીએ છીએ તો એનું પરિણામ આપણને સારામાં સારું મળે છે. તો મુહૂર્ત છે સારા દિવસે સારા નક્ષત્રની અંદર એ જ્યોતિષ શાસ્ત્રનો વિષય છે અને આયુર્વેદ શાસ્ત્રના 8 અંગો છે, કાય બાલક ગ્રહ ઉદ્વમ શલ્ય દ્રષ્ટા જરા વૃષા, એમાં ગ્રહ ચિકિત્સા વિશે આખો ગ્રહો અને એની સ્થિતિઓ વિશેનું આખું અધ્યયન આવતું એ આયુર્વેદનું જ અંગ છે. પણ અત્યારે એટલા બધા આક્રમો થયા એમાં કદાચ આ અંગ લુપ્ત થઈ ગયું હશે. એટલે બીજા દિવસે સવારે નાહી ધોઈ શ્વેત વસ્ત્ર ધારણ કરી અશ્વિની કુમાર ગાય બ્રાહ્મણ દેવનું પૂજન કરી ગુરુ બ્રાહ્મણ વડીલનું પૂજન કરી ઉત્તર તરફ મુખ રાખી ઉત્તર બાજુની ઔષધિ લેવી જોઈએ, ગ્રહણ કરવી જોઈએ સારા મુહૂર્તની અંદર બીજા દિવસે. એનો મંત્ર છે એન ત્વામ ખનેન બ્રહ્મા, એન ત્વામ ખનેન ભૃગુ, એન ઇન્દ્રો વરુણો, એન ત્વાચ ક્રમે, અથવા ઓમ સુ સુ પ્રભાયે નમઃ. અથવા બીજો મંત્ર એવો આવ્યો છે, અત્રેવ કલ્યાણી મમ કાર્યકારી ભવ, મમ કાર્ય કૃતે સિદ્ધે તત સ્વર્ગ ગમિષ્યામિ. ઔષધિને આપણે પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં સુધી મારા રોગીનો રોગ ન મટે ત્યાં સુધી તમારું પ્રાણ તત્વ જાળવી રાખજો અને પછી તમે સ્વર્ગે સીધાવશો, એવી પ્રાર્થના કરી અને ઉત્તર તરફની ઔષધિઓ ગ્રહણ કરવી જોઈએ. તો આપણે પૃથ્વીની અંદર બે મેગ્નેટિક ફિલ્ડ હોય છે, એક નોર્થ અને સાઉથ. ચુંબક રાખીએ તો એનો એક નોર્થ પોલ હોય અને સાઉથ. નોર્થ પોલ હોય ઈ બાજુ છે ઈ કદાચ એના એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ કે સારા તત્વો વધારે ભેગા થતા હશે, એટલા માટે ઉત્તર દિશાની ઔષધિ છે ઈ લેવી જોઈએ. પછી આવે છે કે આ કાલ સંગ્રહ કાલ, તો વનસ્પતિનું એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ કે એનું વીર્ય, આપણે એને વીર્ય કહીએ, અને
મોડર્ન સાયન્સની અંદર એનો એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કે કેમિકલ છે, ફાયટોકેમિકલ્સ. જ્યારે જે અંગની અંદર વધારે હોય ત્યારે તેનું કલેક્શન કરવું જોઈએ. તો આપણે કોઈ પણ વનસ્પતિના પર્ણ અથવા શાખા લેવી હોય તો એ વસંત અને વર્ષા ઋતુની અંદર લેવી જોઈએ, કારણ કે ત્યારે પાન અને શાખાની અંદર સૌથી વધારે એના તત્વો છે એ પીક ઉપર હોય, કે એના કેમિકલ્સ છે એ પીક ઉપર હોય. મૂળ લેવા હોય તો ગ્રીષ્મ અને શિશિર ઋતુની અંદર મૂળનું કલેક્શન કરવું જોઈએ, કારણ કે ત્યારે તમે જુઓ કે પાન અને શાખા બધા કરી ગયા હોય એટલે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે એ એનું મૂળની અંદર હોય, એટલે શિશિર ઋતુ. એટલે પાનખર આપણે કહીએ વસંત પહેલાની, હેમંત શિશિર પછી, શિશિર પછી વસંત આવે. એટલે હું એવું માનું છું કે ત્યારે પાન અને ગ્રીષ્મ ઋતુમાં પાન ઓછા થઈ ગયા એટલા માટે થઈ અને આવી રીતનું બતાવેલું હશે. પછી કોઈ અંગની છાલ અથવા ક્ષીર લેવી હોય તો એ શરદ ઋતુની અંદર લેવી જોઈએ, કે કોઈનું દૂધ લેવું હોય, નિર્યાસ લેવો હોય તો એ શરદ ઋતુની અંદર લેવી જોઈએ. પછી સાર, એટલે સાર એટલે ઘણા એવું સમજે છે કે નિર્યાસ, નિર્યાસ એ સાર નહીં, સાર એટલે એવું વિજય સાર આવે છે, ખેર સાર આવે છે. તો એમાં કઈ ગુંદર તો આવતો નથી, ઘણા લોકો એવું માને છે કે એનો ગુંદર એને સાર કહેવાય. પણ આપણે લાતીની અંદર જોઈએ તો લાકડાના ગોળાકાર હોય, એની અંદર બહારની સરફેસ હોય છે એ ડીમ લાઇટ હોય, અંદરની સરફેસ હોય છે એ ડાર્ક લાઇટ વાળી હોય છે. એ અંદરનો જે ડાર્ક ભાગ છે એને સાર કહેવાય. એટલે કોઈ પણ ઔષધિઓનો સાર લેવો હોય તો હેમંત ની અંદર લેવો જોઈએ. અને પુષ્પ અને ફળ, જે ઔષધિઓના પુષ્પ, જે ફળ, જે ઋતુની અંદર થતા હોય એ ઋતુની અંદર એ લેવા જોઈએ, કારણ કે ઈશ્વર છે જે વસ્તુ જ્યારે જોઈએ ત્યારે જ પ્રકૃતિમાં આપણને આપે છે. પણ એમાં ઘણી વખત આપણે છે એ પ્રકૃતિનું એટલું બધું નિકંદન કાઢી નાખ્યું છે, એટલું બધું આપણે આધુનિકતા તરફ જઈએ છીએ. તો ઘણી વખત હું જોતો હોઉં કે જોજો તમે કે ઉનાળાની અંદર ગ્રીષ્મ ઋતુની અંદર જ તે દ્રાક્ષ, તરબૂચ, મોસંબી આવવા જોઈએ. એના બદલે અત્યારે તમે જોશો ને તો જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર આવે છે. કુદરતનો નિયમ છે તો આ બધી વસ્તુઓ છે એ હાઇબ્રિડ તૈયાર કરવામાં આવે છે. એક્ચ્યુઅલ પાક છે એ 6 મહિને તૈયાર થતો હશે. એટલે પહેલા તો તમે જોજો કે એપ્રિલ મે મહિનો આવે ને ગ્રીષ્મ ઋતુ, કારણ કે વસંતની અંદર જલ મહાભૂતના આધિક્ય વાળી કોઈ પણ વસ્તુ લેવાય નહીં. તો આ જલ મહાભૂતના આધિક્ય વાળી વસ્તુ છે એ બધી જ છે એ ગ્રીષ્મ ઋતુમાં આવે. પણ આ હાઇબ્રિડ છે તે ઓછા સમયની અંદર પાકી જાય. કે એટલે ખેડૂતો એમ કે છે કે હાઇબ્રિડ બાજરો જો દેશી વાવ્યો તો એ 6 મહિને આવે, દેશી મગ 6 મહિને થાય, જ્યારે ઓલા મગ છે એ 3 મહિનામાં થઈ જાય, બાજરો 3 મહિને થઈ જાય. મારો તો વિષય નથી. પણ આ હાઇબ્રિડ વાવતા છે કે અત્યારે આ જે તરબૂચ છે એ ઇઝરાયલ પદ્ધતિથી ક્યાંક ઓલું પ્લાસ્ટિક ઢાંકેલું હોય ને એની અંદર તરબૂચ વાવેલા હોય, કઈ રીતે થતી હોય તો મેં એક્ચ્યુઅલ નથી જોયું. પણ ઓલા ઢાંકેલા હોય ને એટલે મેં કીધું આ હું ઢાંકેલું છે કેરા ઉપર, કે આની અંદર તરબૂચ વાવે ને એના પાક થાય. પણ એ વહેલા આવી જાય, ઉત્પાદન બમ્પર આવતું હોય, પણ એ વસંત ઋતુની આવે અંદર આવે છે કે ત્યારે એ લેવા જોઈએ નહીં. પુષ્પ અને ફળ જ્યારે આવે ત્યારે, પણ હાઇબ્રિડ છે એ ન હોય એ જોવું. પછી આવે છે વીર્ય અનુસાર સંગ્રહણ કાળ. તો કે ઉષ્ણ વીર્ય દ્રવ્ય છે એ આદાન કાળની અંદર લેવા જોઈએ, એટલે ઉત્તરાયણ થી લઈ અને જૂન મહિના સુધી. અને શીત વીર્ય ઔષધિઓ છે એ વિસર્ગ કાળની અંદર, એટલે દક્ષિણાયનની અંદર લેવા જોઈએ, એટલે જૂન મહિનાથી લઈ અને ઉત્તરાયણ સુધીનો કાળ. કારણ કે અત્યારે જોઈશું આપણે તો હવે છે એ વિસર્ગ કાળની અંદર છે એ જળ તત્વનું આધિક્ય વધશે, એટલે શીતતા વધતી જશે. એટલા માટે થઈ અને સૂર્યનું બળ ઘટતું જશે, ચંદ્રનું બળ વધતું જશે માટે થઈ અને શીત વીર્ય ઔષધિ. પછી એવું બતાવેલું છે કે ઉષ્ણ વીર્ય દ્રવ્ય છે એ વિંધ્યાચલ ને પર્વતના સારામાં સારા, અને શીત વીર્ય દ્રવ્ય છે એ હિમાલયના સારામાં સારા. એટલે આપણે ત્યાં શીત વીર્ય ઔષધિઓ થતી હોય તો સારી, પણ શીત વીર્ય ઔષધિઓ કોઈ પણ લેવી હોય તો હિમાલયની અંદરની શીત વીર્ય ઔષધિઓ છે એ ઉત્તમ બતાવેલી છે. જ્યારે વિંધ્યાચલની અંદર, હવે વિંધ્ય એટલે હું એવું માનું છું કે
અલ્હાબાદ ની બાજુમાં, અલ્હાબાદ અને વારાણસી ની વચ્ચે વિંધ્યાવાસી ની માતાજી નું મંદિર આવેલું છે. વિંધ્યાચલ પર્વત ઉપર વિંધ્યાવાસી ની માતાજી છે અને એક શક્તિપીઠ છે. એટલે યુપી બિહાર નો ભાગ ગણાય, એમાં સહ્યાદ્રી પર્વત લખેલો છે અને મલ્યાચલ પર્વત. હવે મલ્યાચલ ને સહ્યાદ્રી પર્વત ભૂગોળમાં ભણી ગયા, પણ ક્યાં આવે યાદ નથી. પણ આ વિંધ્યાવાસિની નું મંદિર છે એ આપણે પ્રયાગરાજ અને વારાણસી ની વચ્ચે 45 કિલોમીટર ના અંતરે છે અને એનું નામ જ વિંધ્યાવાસિની મંદિર છે અને વિંધ્યાચલ પર્વત ઉપર આવેલા છે. એટલે વિંધ્ય પ્રદેશ એ બધો આખો વિંધ્ય પ્રદેશ. અને એવું કહેવાય છે કે હિમાલય કરતા પણ વિંધ્ય રેન્જ છે એ મોટી છે, પણ હિમાલય છે એ હાઈટ ની અંદર મોટો છે અને વિંધ્ય પ્રદેશ છે એ લંબાઈ ની અંદર મોટો છે. એની એક પૌરાણિક કથા છે કે હિમાલય થી વધી ગયા તો પછી ભગવાન એમ કીધું કે તું આ સુઈ જાય. એટલે વિંધ્ય પર્વત છે, વિંધ્ય રેન્જ છે એ આખી એની અંદર લંબાઈ માં વધારે છે. એટલે ઉષ્ણ વીર્ય દ્રવ્ય છે એ બધા જ છે એ વિંધ્ય ની અંદર થી લેવાના લઈએ તો વધારે સારા રહે. પછી આ રીતે ઔષધિઓ આપણે લીધી હોય તો આ રીતે ઔષધ લીધા પછી એને સમાન ગુણ વાળા પાત્રમાં જેને આપણે જંતુકનો ધૂપ આપેલો હોય, એટલે તમે જુઓ કે અહીંયા જે ઔષધિઓનું સંગ્રહણ કરવાનું છે એને પણ સ્ટરાઇલ કરવાનું છે. જંતુકનો ધૂપ એટલે ગુગળ છે, વચ્ચા છે, રાવ છે, ઘી છે, ગાયનું છાણ છે, લીમડો છે, એનાથી ધૂપન કરેલું એટલે એ સ્ટરાઇલ આખું પાત્ર થઈ જાય. એની અંદર ક્યાં રાખવું? તો કે જ્યાં એકદમ પવન આવતો હોય કે બિલકુલ પવન ન આવતો હોય એવી જગ્યાની, જ્યાં પૂર્વ અને ઉત્તર તરફ નો પવન આવતો હોય એવી જગ્યા પસંદ કરવી, જ્યાં ભેજ નો આવતો હોય, જ્યાં ખૂબ તડકો એકદમ ન આવતો હોય, એકદમ ધૂળ ન આવતી હોય, ધુમાડો ન હોય, ઉંદર આદિ જીવ જંતુઓ ન હોય, એવી જે એવા ઓરડાની અંદર કોઈ પાત્ર ની અંદર ઢાંકીને અથવા શિકાની અંદર. હવે જો આ એક વસ્તુ વહી ગઈ છે, આપણે અત્યારે બધા જ રેફ્રિજરેટર રાખીએ છીએ, બધું જ ફ્રીજમાં રાખીએ છીએ, કારણ કે ફ્રીજ વગર કોઈ પણ વસ્તુ પ્રિઝર્વ ન થાય એવું માનીએ છીએ. પણ હું નાનો હતો ત્યારે મેં જોયેલું છે કે પીઢીઓ હોય અને પીઢીયા ઉપર એક બોલો જેને કહેવાય વાંસની છાપડી હોય જ્યાંથી અવારની અવર જવર હોય અને ઉપર છે એ સિક્કો કહેવાય એને, એની અંદર સિક્કો ટાંગેલો હોય, એની અંદર છે એ ડુંગળી લસણ ને લસણ ડુંગળી તો આ જ રીતે મેળાની અંદર ઊંધી ટીંગાડી દે તો એ ઝડપથી ખરાબ થતી નથી. તો એવી રીતે ઔષધિઓને વાપરવી જોઈએ. આ રીતે કલેક્ટ કરેલી ઔષધિઓ છે એ એક વર્ષ સુધી વાપરવી જોઈએ. હવે તમે વિચાર કરો, અહીંયા તો અમારી બજારની અંદર જઈએ છીએ તો ઘણી વખત એવું થાય કે સારી વાહ માંગો તોય આપે, પ્લેટ માંગો તોય આપે, જીવંતી માંગો તો જીવંતી ની બદલે તો બીજી કઈક વસ્તુ આપતી. તો શું આમાં આ વસ્તુ ક્યાંથી મેન્ટેન થતી હશે? એટલે અત્યારે તો મને લાગે છે કે જે કઈ પરિણામો મળે છે આયુર્વેદના, ધન્વંતરીની કૃપાથી આયુર્વેદ છે એ નિત્ય છે, અનાદિ છે, શાશ્વત છે. અને આ વસ્તુ હું 25 વર્ષની પ્રેક્ટિસ પછી બોલું છું, એના ઉપરથી મળે છે. કારણ કે આવી જાળવણી રાખવાનું શાસ્ત્રકારે કીધેલું છે, આમાંથી એક પણ વસ્તુનું કદાચ પાલન ન થતું હોય. ઘણી વખત તો અવડુસી ની બદલે અવડુસો આપી દે, બે વસ્તુ જ અલગ છે આખી. પણ જે ઔષધિઓનો વેપાર કરે છે એને ઔષધિઓનું જ્ઞાન નથી, જેને ઔષધિઓનું જ્ઞાન છે એ વેપાર કરતા નથી. અને ઘણા લોકો તો આમાં એવા છે કે જેને કોઈ ઔષધિઓ વાળે સ્નાન સૂતક નો સંબંધ નથી. આયુર્વેદ શાસ્ત્રમાં એવું કીધેલું છે અત્યારે વનસ્પતિ ઓળખતા હોય એવા વૈદ્યો કેટલા, કોઈ ઓળખતા જ નથી. સામે લાવીને મૂકી દો તો કોઈ ઓળખતા નથી, બસ લેબલમાં વાંચી લે ફાર્મસી વાળા એ નાખેલું છે યોગ્ય છે કે નથી. બીજું આયુર્વેદની ક્લોરી સંપન્ન બતાવેલું છે, આ યોગ્ય ની વાત છે. સંપન્ન એટલે એના એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ જળવાઈ રહે તો ત્યારે જ એ ઔષધિ છે એ ચિકિત્સામાં.
હવે ઘણા લોકોને તો એવું છે કે આયુર્વેદમાં કોઈ એક્સપાયરી જ નથી. આ એક ખોટી માન્યતા છે, આને આયુર્વેદનું બહુ જ નુકસાન કરેલું છે. આપણા ઋષિ મુનિઓ એટલા ઇન્ટેલિજન્ટ હતા કે એની પાસે એવી ટેકનિક પણ હતી, શોર્ટેસ્ટમાં શોર્ટેસ્ટ એક્સપાયરી પણ આયુર્વેદ પાસે છે અને લોંગેસ્ટમાં લોંગેસ્ટ એક્સપાયરી પણ આયુર્વેદ પાસે છે. બોલો, કોઈ પણ દ્રવ્ય છે ક્યારે કઈ કન્ડિશનમાં કેવી રીતે વાપરો છો તમે, એના ઉપર એની એક્સપાયરી. દાખલા તરીકે કોઈ સ્વરસ હોય તો સ્વરસની એક્સપાયરી 3 કલાક છે. કોઈ પણ વસ્તુનો રસ કાઢો એટલે 3 કલાકની અંદર એની અંદર પ્રક્રિયા થઈ જાય. ને જોવું હોય તો આમાંથી કોઈ એવું નહીં હોય કે જેને લીંબુ શરબત નહીં પીધું. લીંબુ શરબત બનાવજો, અડધો ગ્લાસ ફ્રેશ પી લેવો, અડધો ગ્લાસ શરબત 3 કલાક પડ્યું રહેવા દેજો, પછી પીજો, એનો આખો ટેસ્ટ કડછો થઈ જશે. કારણ કે એની અંદર પ્રક્રિયા થાય છે, ઓક્સિજન મળે એટલે ઓક્સિડેશન ની પ્રક્રિયા થાય છે. કલ્ક છે એની 3 થી 6 કલાક છે, પાથ છે એની એક્સપાયરી 6 થી 8 કલાક છે. ઉકાળો બનાવેલો હોય તો 6 થી 8 કલાકની અંદર પી લેવો જોઈએ. અને અત્યારે તો જુઓ કે ફાર્મસી ની અંદર પાથના બાટલા આવે છે, એમાં પ્રિઝર્વેટિવ નાખી. હવે જો તમારે ફ્રેશ લેવો હોય તો 10 મૂળ ભૂકો લઈને એનો પાથ બનાવી અને એ 10 મૂળ પાથ લેવો જોઈએ. જો આપણી પાસે એ સુવિધા ન હોય તો એનો અરિષ્ટ અસવરિષ્ટ આવે છે. અસવરિષ્ટ છે એ જેમ જૂના થાય એમ સારા છે. એની દ્રવ્યોમાંથી બને છે પણ એની બનાવવાની રીત અલગ છે. એવી પદ્ધતિ છે એની બનાવવાની કે એના જે એક્ટિવ કેમિકલ કે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ કે એનો વીર્ય છે એનો નાશ થતો નથી, એ વીર્ય થતા નથી. એટલે કોઈ પણ ચૂર્ણ કે પાવડર વાપરવો. હવે જો મેં તમને કીધું, ઘણા નવાય લાગે કે આ સાહેબ કેમ આવું કીધું. હવે ચૂર્ણ છે એની એક્સપાયરી કોઈ પણ ઔષધિ હોય 1 વર્ષ સુધી આને એમનેમ રહે, પણ એનો ચૂર્ણ બનાવી નાખો એટલે 2 મહિનાની અંદર એનું મીનવીર્ય થઈ જાય. હવે તમે અત્યારે આપણી ગવર્મેન્ટ છે 5 વર્ષની કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી છૂટ આપેલી છે. ગવર્મેન્ટ છૂટ આપવાથી 5 વર્ષ સુધી એમાં હીન વીર્ય ન થાય એવું ન બને, એનું વીર્ય જળવાય એવું બને છે. શાસ્ત્ર કરો એમ કીધું કે 2 મહિના કોઈ વસ્તુનું દ્રવ્યનું ચૂર્ણ વાપરો એટલે 2 મહિનાની અંદર એ હીન વીર્ય 2 મહિનાની અંદર વાપરી નાખવું જોઈએ. તમે જોજો તમારી આગળ પહોંચતા એ ચેનલ ની અંદર પહોંચે ત્યાં જ કદાચ 5, 6, 7, 8 મહિના થઈ ગયા. પેલા હું સુદર્શન ચૂર્ણ ન બનાવતો કારણ કે મારો વપરાશ ઓછો, એટલે એક સ્ટાન્ડર્ડ ફાર્મસી નું નામ નહીં આપું. એક વખત મેં એનું ચૂર્ણ મંગાવ્યું અને જોયું તો 7 વર્ષ જૂનું ચૂર્ણ હતું. હવે રોટલી બનાવીને ગરમ ગરમ ખાવ, સાંજે ખાવ, બીજે દિવસે ખાવ, અઠવાડિયા પછી ખાવ, તો ફેર પડે કે ન પડે? એવી જ વસ્તુ આની અંદર છે. આપણે કોઈ એમાં જોતા નથી. ચૂર્ણ બનાવેલું હોય તો ગમે ત્યારે ચાલે, ઘણા તો વર્ષ દિવસ 2 વર્ષ 5 વર્ષ જૂના ચૂર્ણ વાપરતા હોય. શાસ્ત્રમાં એવું કહે છે, સાયમંદર સંહિતાનો રેફરન્સ છે, મારા ઘરની વાત નથી હો, તો કે ચૂર્ણ વાપરવું હોય તો 2 માસ બાદ વાપરવું જોઈએ. જો એ ચૂર્ણની પાછી આપણે ગુટી વટી ટેબ્લેટ બનાવીએ તો એનો 1 વર્ષ સુધી આપણે ઉપયોગ લઈ શકાય. ઘૃત અને તેલ બનાવી તો 16 મહિના સુધી વાપરી શકાય. કોઈ પણ ઔષધિ હોય એમાંથી આપણે ઘી કે તેલ સિદ્ધ કરી લીધું તો એ ઔષધિના ગુણધર્મો છે એ 16 મહિના સુધી એક્સપાયરી. હવે આવે છે લોંગેસ્ટ એક્સપાયરી કે આસવ અરિષ્ટ અને રસ રસાયણ કે જેને રસ શાસ્ત્રીય ઔષધિઓ કહે છે. ઈ રસ શાસ્ત્રીય ઔષધિઓ છે ઈ પેઢી દર પેઢી કાળની વપરાય છે. દાખલા તરીકે અભ્રક ભસ્મ છે એ કોઈકના દાદા બનાવી કહેવો, સુવર્ણ વસંત માલતી કોકે બનાવેલી હોય તો 20 વર્ષ પછી વપરાય વાપરી શકે. પણ બધાને એમ થાય કે ભાઈ આ બધી ઔષધિ રસ ઔષધિઓ છે એવી માન્યતા છે, બધી મેટલ માંથી બને છે. પણ એક સ્વર્ગીય રાવલ સાહેબ કે મેં જે વૈદ કીધા એના વૈદના લક્ષણો આપણે અહીંયા બાબુલાલ છે, મેહુલભાઈ છે, આપણા ગ્રુપમાં એવા જ વૈદો છે,
કે જે શાસ્ત્રમાં બધા બતાવેલા છે. બાકી તો બધા મારી જેવા લાકડાની તલવારો બધી છે. પણ રાવલ સાહેબ હતા એની સાથે અમારે જૂનાગઢમાં ચર્ચા થઈ, તો એ ચર્ચા પછી નિષ્કર્ષ આવ્યો કે ભાઈ અમે બધા, હું એવી પરંપરામાંથી આવું છું કે અમે કાષ્ટ ઔષધિઓ જ વાપરીએ. તો નાગાર્જુને છે એ આખું રસશાસ્ત્ર આવ્યું, કારણ કે ચરક સંહિતામાં એમાં કોઈ પણ જગ્યાએ રસશાસ્ત્રીય ઔષધિઓનો ઉલ્લેખ જ નથી. તો પછી એવું બધા ત્યારે ઘણા બધા લગભગ 10-12 વૈદો હતા, લગભગ 8-1 કલાક સુધી અમે ચર્ચા કરી. પછી કે ભાઈ કોઈ પણ રસશાસ્ત્રીય ઔષધિઓ બનાવવી હોય તો એ કાષ્ટ ઔષધિઓ સિવાય બનતી નથી. એટલે કાષ્ટ ઔષધિઓના ગુણધર્મ છે કે એના રસની ભાવના આપવાની આવે, કે ગંધક રસાયણ બનાવવાનું હોય તો ગંધકનું શોધન કરી અને ગંધકને છે એ આદુના રસની, ભાંગરાની 8 દ્રવ્યો જુદા જુદા છે એની 8-8 ભાવનાઓ આપવાની હોય છે. તો એ ભાવના આપો તો એ ઇન્ગ્રીડિયન્ટ્સના જે ગુણધર્મો છે કે એના એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ છે કે એનું કેમિકલ છે એ આની અંદર જળવાઈ રહે છે, અને એ ત્યાં સુધી જળવાઈ રહે છે કે વર્ષોના વર્ષો સુધી પણ નાબૂદ થતું નથી. એટલે ઔષધ આપણે ક્યુ કઈ રીતે વાપરવું છે એના ઉપરથી આપણે કલ્પનાની ચોઇસ કરવાની હોય છે. બીજું, આપણી અવેલેબિલિટી કેટલી છે, આમાં કહું છે કે સ્વરસ, કલ્ક, ક્વાથ, હિમ અને ફાંટ આ ઉત્તરોત્તર ગુરુ છે, લઘુ છે. સ્વરસ કરતા કલ્ક છે એ પચવામાં હળવો છે, કલ્ક કરતા ક્વાથ હળવો છે, ક્વાથ કરતા હિમ હળવો છે, હિમ કરતા ફાંટ હળવો છે. એટલે આપણે સુદર્શનનો ફાંટ આપીએ છીએ, ગરમ ગરમ પાણી છે એ સુદર્શન ની અંદર રેડી પછી ગાળી પી જવાનું હોય છે તાવની અંદર, કારણ કે ત્યારે જઠરાગ્નિ મંદ હોય છે, ત્યારે કોઈ સ્વરસ આપવાના હોય નહીં. એટલે આમાં આયુર્વેદ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઋષિ મુનિઓએ ચિંતન કરી અને પછી દર્દીના અગ્નિ અનુસાર, રોગ અનુસાર, આયુ અનુસાર ઔષધ વાપરવાનું હોય છે. એટલે એના ગુણધર્મો વલ ઘણી વખત જે અંગ વાપરવાનું હોય છે એ હતું જ નથી, મળતું જ નથી. ઘણા બધા આવે તેમ ઠીક, એટલા બધા છો તો 10મૂળ ક્વાથ છે, આયુર્વેદ નો બહુ ફેમસ ઉકાળો છે કે 10મૂળ ક્વાથ, અને બહુ વપરાય છે. હું કોઈ દિવસ 10મૂળ ક્વાથ વાપરતો નથી. ઘણા પૂછે કેમ 10મૂળ ક્વાથ નથી વાપરતા, હું એમ કહું છું કે આમ 10મૂળ ના દ્રવ્યો જ અવેલેબલ નથી, અને ગવર્મેન્ટ એવી માન્યતા આપે છે કે જ્યાં મૂળ વાપરવાના છે 10મૂળ, એટલે 10 વનસ્પતિના બૃહદ પંચમૂળ ને લઘુ પંચમૂળ ના મૂળ વાપરવાના છે, ને મૂળ નો ઉકાળો. હવે મૂળ નથી મળતા તો બીજી કોઈ એક રોગ માટે ઘણી બધી ઔષધિઓ આપેલી છે, બીજી ઔષધિઓ વપરાય. અને કહું રાસનાદી પાથ વાપરું છું કે રાસના સપ્તક પાથ વાયુમાં જનરલી વાપરતો હોય, કારણ કે ત્યાં મૂળ ની બદલે છાલ વાપરે છે. તો આપણે એવું કરીએ, કોઈ દિવસ કરીએ છીએ કે ઘઉં ની અછત હોય, આ રશિયા અને યુક્રેન નું યુદ્ધ છે, તો આપણે એવું કુંવળ આવે એની કુંવળ ની રોટલી બનાવીને ખાઈશ તો એમ આમાં ન થાય. પણ આયુર્વેદ ની પરિસ્થિતિ એવી છે કે આમાં જેને જે ઈચ્છા થાય, શાસ્ત્રમાં જે બતાવેલું હોય એ, અને જેને જેવી ઈચ્છા થાય એ લોકો એની એક્સપાયરી નક્કી કરી નાખે. આવી રીતે વાપરવા કોણ કોણ નક્કી કર્યું હશે કે ભાઈ 10મૂળ ની બદલે છાલ વાપરવી, એ નક્કી કરવા વાળો કોઈ આયુર્વેદ નો પર્સન મને લાગે જ નહીં હોય. અને એ થોપી દે આપણી ઉપર અને એ આપણે વાપરવાનું, આ આપણી એક મજબૂરી છે. કોઈ એમ કે જુઓ કે અત્યારે વૈજ્ઞાનિક માન્યતા એવી છો કાયદેસર કે ચૂરણ બનાવો તો 5 વર્ષ સુધી ચાલે, શું ગવર્મેન્ટ 5 વર્ષની છૂટ આપે તો એનું વીર્ય 5 વર્ષ સુધી જળવાઈ રહેશે? અને એટલા માટે તે પહેલાના વૈદો છે એ જાતે ઔષધિઓનું નિર્માણ કરતા, એ જાતે વાપરતા. એટલા માટે કે એને ખબર તો છે, અને મને જો સારો વૈદ બનાવનાર હોય તો બીએસએન ભટ્ટ સાહેબ, કારણ કે એનામાંથી પ્રેરણા લઈ એને મેં કીધું મને કે એક નિયમ લે કે તારા બનાવેલા ઔષધિઓ જ તારે વાપરવા. મેં કીધું સાહેબ તમે આવી ક્યાં અઘરી વાત કરો છો, બીએસએન ભટ્ટ તો રસશાસ્ત્રીય ઔષધિઓ પોતાના ઘરે બનાવે છે, એના ઘરે ભટ્ટી છે,
એક દિવસ કોઈકને મુલાકાત કરવાનું થાય તો કરજો. બલદાણીયા સાહેબ છે એના મિત્ર છે, તો એના મને કીધું ખાલી કે ઇન્વેસ્ટર તો બનાવતા આવડે ને, કે એમાં ખબર તો છે કે આપણે શું નાખ્યું છે, કેટલું નાખ્યું છે, કે નાખ્યું છે કે નથી નાખ્યું, આપણને એટલીસ્ટ ખબર છે. ત્યારથી પેલા પાંચ ઔષધિઓ બનાવ, મને કે જે તું બનાવ ને એ જ વાપરો, સારી હોય એવી નહીં, આપણે બનાવીએ એટલે કે આપણને ખબર હોય. હજી હું નિખાલસ રીતે સ્વીકારું છું, બધી જ ઔષધિઓ આવી રીતે હું બનાવી શકતો નથી. હા, એનું આપણે ધ્યાન રાખીએ, બધી જ વસ્તુઓ હું પણ બનાવી શકતો નથી, એનો આ સમય નહીં. ઘણી વખત લો મોટા ભાગનું કલેક્શન કરી લઈ, વધારે વપરાય જાય શું કરું, ઔષધિ કલેક્ટ કરી લીધી હોય આપણે એટલી જોઈ છે આખા વર્ષમાં, પેલા ખૂટી જાય તો પછી જે સિઝન ન હોય કલેક્શન કા તો પણ લેવી પડે, માર્કેટ ની લેવી એના કરતા આ લઈ લે. વસ્તુ જય ધનવંતરી, આટલી વસ્તુ જે કઈ મને ખબર છે એ મેં કીધી. સમય ઓછો હતો, કાલે મિત્રીએ સાહેબે કીધું આજે તૈયાર કર્યું એટલે બધું ઘણા બધા રેફરન્સીસ જોવાના રહી ગયા છે, નહીં તો આ વિષયમાં હજી કદાચ વધારે રજૂઆત કરી શકાય એવું છે, પણ તૈયારી નથી થઈ, છતાં મેં મારો યથાયોગ્ય પ્રયત્ન કર્યો છે. કોઈને આમાં પ્રશ્ન હોય તો, અને આ વિષયમાં મને લાગે છે કે બાબુલાલ છે નાકરાણી સાહેબ, તો હજી આમાં કઈ ઉમેરવા જેવું હોય તો ઉમેરજો. બીજા કોઈ પણ અહીંયા આમાં ઘણા બધા ભેદો છે, બાબુલાલ છે, મેહુલભાઈ છે, એની તો મને ખ્યાલ છે ઘણા બધા બનાવતા હશે, એટલે આમાં કોઈ કઈ ઉમેરી શકે, કારણ કે આપણા બધા વેબિનારો એવા હોય છે કે આપણે એકબીજાનું જ્ઞાન નું આદાન પ્રદાન થાય તો એકબીજાનું. ખૂબ ખૂબ આભાર સાહેબ, સરસ માહિતી આપી. આયુર્વેદની દ્રષ્ટિએ યોગ્ય ઔષધ કોને કહેવાય, તો એના વિશે સરસ માહિતી આપી, અને ઔષધનું આયુષ્ય કેટલું છે એ પણ આપે સરસ જણાવ્યું. હવે કોઈને પ્રશ્ન હોય તો પૂછો. સાહેબ, ક્વાથ નું આયુષ્ય કેટલું? ક્વાથ કોઈ પણ ક્વાથ બનાવો તો 6 થી 8 કલાક આ ક્વાથ ને વાપરી નાખવો જોઈએ. અને ક્વાથ બનાવવાની વિધિ, 100 ઘણું પાણી રહેવું જોઈએ અને ડબલ પાણી બાકી રહે ત્યાં સુધી રાખી, અને પછી કોઈ પણ ઔષધ લેવું જોઈએ 100 ઘણા પાણીમાં પલાવવું જોઈએ, 4 ઘણું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળવું, પછી ગાળી અને લઈ લેવું જોઈએ. એની માત્ર છે 80 ml છે. બરાબર છે, 80 ml ક્વાથ ની માત્ર છે. એટલે ક્વાથ છે એ, અને એનો લેવાનો કાળ છે એ સવારના કાળે વધારે લેવું જોઈએ. ક્વાથ છે એ જો સવારની અંદર આપણે આપીએ તો એનું વધારે સારું પરિણામ મળતું હોય છે. બીજો હિમનો આયુષ્ય કાળ, હિમ સવારમાં જ મોટા ભાગે લેવાતું હોય છે ને? એટલે હિમ છે ને એ એવું છે કે પિત્ત પ્રકૃતિના વ્યાધિઓ હોય અને પિત્તના રોગો એમાં વપરાતું હોય છે. હિમ એને 4 ઘણા પાણીની અંદર પલાળી દેવાનું હોય છે, રાત્રે 12 કલાક પલાળી અને સવારે લઈ લેવાનું હોય છે. પછી 8 કલાકમાં, 6 થી 8 કલાકમાં, 6 કલાક છે કે 8 કલાક છે એ ખબર નથી, પણ 6 કે 8 કલાક છે ત્યાં સુધીમાં હિમ છે એ પી જવું જોઈએ, પછી ખરાબ થઈ જાય. એટલે આપણે કડું કરીએ તો ને કાળી દ્રાક્ષ છે એ ઉનાળાની અંદર બધા પલાળીને પીતા હોય, રાત્રે પલાળી દે, સવારે ચોળી સવારે પી જતા હોય છે હિમકલ્પના આપણે, પછી કાળી દ્રાક્ષ પલાળીને એનું પાણી પીતા હોય છે. આ બધી હિમકલ્પનાઓ છે, પિત્તના રોગોમાં ખાસ કરીને વપરાય છે. ગળોનો હિમ બનાવીને વપરાય છે, ગળો છે એ રાત્રે પલાળી અને સવારે લેવાથી અલ્સરેટિવ કોલાઇટિસ છે ઘણા બધા રોગોની અંદર સારા પરિણામો મળે છે. અન્ય કોઈને સવાલ હોય તો? આભાર સાહેબ, અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. હેલો સાહેબ, હેલો, અવાજ આવે છે?
નમસ્તે સાહેબ. એક જરાક છે ને મને અર્ક વિશે કઈ તમારું નોલેજ હોય ને, અર્ક બનાવ્યું હોય કોઈ બી વસ્તુ તો કેટલો ટાઈમ રહે? આજે કોઈ એમ કે રેક્ટિફાઈડ અર્ક કોઈ 2 વર્ષ સુધી રહે, કોઈ કે 2 મહિના જ રહે છે, તો સાચું શું તમારા અનુભવ પ્રમાણમાં? અર્ક છે ને એની એક્સપાયરી મને ખ્યાલ નથી, હું વાપરતો નથી, પણ ક્યાં 2 વર્ષ છે ને ક્યાં ઘણા સમય સુધી અર્ક વાપરી શકાય. એક અર્ક પ્રકાશ નામનો ગ્રંથ છે, એમાં લખેલું છે, પણ કેટલી છે એ હું અત્યારે ભૂલી ગયો છું. એ હું કાલે એકાદ બે દિવસમાં રેફરન્સ થી જોઈ અને હું કહીશ. કારણ કે અર્ક છે ને એ એટલે અત્યારે જે અર્ક કાઢે છે એ અર્ક ની અત્યારે તો શું કરે છે, અર્ક છે ઇથેનોલમાં બોઈને ઈ વેપોરેટ કરીને આયુર્વેદ શાસ્ત્ર ની પદ્ધતિ એવી છે કે એને 12 કલાક કે 24 કલાક ઠંડો જે આવે એ અર્ક લેવાનો હોય છે, એ ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પણ ક્યાં 2 વર્ષ છે ને ક્યાં લાંબા સમય સુધી છે શું છે એ હું અત્યારે ભૂલી ગયો. એને કે હું એક જ મળ્યો રસ છે એ વાપરું છું, એ વર્ષ પહેલા તો પૂરો થઈ ગયો છે, એક્સપાયરી જોવાની જરૂર પડતી નથી, વાપરતા ન હોય એટલે ખ્યાલ નથી. પણ હું જોઈ ને અર્ક પ્રકાશમાં જોઈને અર્ક ની એક્સપાયરી તમને બતાવી દઈશ. હા ઠીક છે, ઠીક છે, આભાર સાહેબ. વૈદ્ય ભારતીબેન પટેલ, ડૉક્ટર ભારતીબેન પટેલે સવાલ પૂછ્યો છે, ચ્યવનપ્રાશ કેટલા સમય સુધી સારું રહી શકે? ચ્યવનપ્રાશ એટલે ચ્યવનપ્રાશ છે ને એ આમ તો અવનીય છે ને, 1 વર્ષ સુધી સારો રહે એટલે, પણ ચ્યવનપ્રાશ છે એની વિધિ એવી છે કે બનાવી અને પછી એને ઘઉંની અંદર, ચરક સંહિતામાં એવું લખેલું છે કે એને બવણીની અંદર અથવા તો ચીનાઈ માટીના વાસણની અંદર ભરી અને 1 વર્ષ સુધી રાખી મૂકવાનું, પછી 1 વર્ષ સુધી વાપરી શકાય. અવલેહ છે એ લેહ કહેવાય, એટલે લેહ લગભગ છે એ અવલેહ 1 વર્ષ સુધી વાપરી શકાય, એની એક્સપાયરી 1 વર્ષ છે. બરાબર છે, સરસ, આભાર સાહેબ. અન્ય કોઈને સવાલ હોય તો બોલો. જાની સાહેબ, જાની સાહેબ સવાલ હોય તો પૂછો. હિરેનભાઈ રામાવતે પ્રશ્ન પૂછ્યો છે કે આસવ કેટલા સમય સુધી સારો રહે, આસવ કેટલા સમય સુધી વાપરી શકાય? કોઈ પણ ઔષધિઓના ગુણધર્મ નાશ પામતા જ નથી જેમ જૂના થાય, કારણ કે આસવ છે એમાં એક ગુણ છે આસુ ને વિવાહી, એટલે ઝડપથી શરીર ની અંદર જાય છે, એટલા માટે જેમ જૂના થાય એમ એ સારા એવું આયુર્વેદ શાસ્ત્ર માં બતાવેલું છે. આસવ વરિષ્ઠ અને રસરસ થાય, રસરસ થાય જૂના થાય એમ સારા, પણ આસવ વરિષ્ઠ જેમ જૂના થાય ને એમ સારા. બરાબર છે. મેહુલભાઈ આવ્યા, નમસ્કાર મેહુલભાઈ. અમુક અમુક ના અર્ક બનાવવાની આખી વિધિ જ આપી લઈશ. અર્ક પ્રકાશ માં લગભગ જે જે વસ્તુ ના અર્ક નીકળે છે ને એના આપેલા છે, પણ એની એક્સપાયરી કેટલી હોય એ ખબર નથી મને. અને આસવ અરિષ્ટ છે ને, આસવ નવું હોય મારું ને અરિષ્ટ જેમ જૂનું હોય મારું એવું છે. અર્ક પાછા આપણે વાપરતા જ નથી એટલે ખબર ના હોય કઈ, કોઈ એટલે આપણે વાપરતું ન હોય એટલે સગી ખ્યાલમાં ન હોય ને, હું નથી વાપરતો. એ કાનો મળ્યું રસ વાપરું છું, કાકો ડુંગર નો અર્ક પદ્ધતિ થી. આમ તો એનો શાસ્ત્ર માં તો એવો ઉલ્લેખ છે કેમ નામ પાઈ દેવો, પણ હવે કેટલા પેશન્ટ પણ એમ લખેલું છે કે અને ભાદરવા મહિનામાં એમ નામ પાઈ ને પછી તડકે રાખો, ગોમન વિરેચન થઈ જાય પછી સંસર્જન ક્રમ કરાવી નાખવાનો, પણ એનો અર્ક કાઢીને પછી વાપરું છું.
હું તો એ લખવા પડતો ખબર નથી કઈ ડોક્ટર ભારતીબેન પટેલે પ્રશ્ન પૂછ્યો છે કે વટી અને ગુટિકા કેટલો સમય સુધી વાપરવી? શરણદરજી તમે એવું કહે છે કે એક વર્ષ સુધી વટી ગુટી વાપરી શકે, કોઈ પણ ઔષધિની વટી ગુટી બનાવી હોય તો એક વર્ષ સુધી એનું સત્વ છે એની અંદર જળવાઈ રહે, એનો એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે કે કેમિકલ છે જળવાઈ, આયુર્વેદની દ્રષ્ટિએ એનું વીર્ય કહેવાય એ જળવાઈ રહે. બરાબર છે, આભાર. અન્ય કોઈને સવાલ હોય તો? આપણો જે દેશી ગોળ હોય છે એ કેટલો જૂનો આપણે વાપરી શકીએ એવું કઈ છે આપને જાણ હોય તો અમને જણાવવા વિનંતી. આમ તો બોલ છે એ તો વર્ષ દિવસ આપણે વાપરતા હોઈએ છીએ પછી થોડું થઈ જાય, પણ અમુક ઔષધિઓના યોગ છે એમાં એમ લખેલું છે કે એક વર્ષ જૂનો બોલ વાપરવો, બે વર્ષ જૂનો બોલ અમુક લોકોની અંદર વાપરવાનો બતાવેલો છે. અમારે અહીંયા ચંદુભાઈ છે ટ્રેડિશનલ વૈદ્ય છે, એ મને એમ કહેતા હતા, મેં કીધું આ કેવી રીતે વર્ષ દિવસનો બોલ રાખી મૂકવો, શું કરવું ગોળીઓ બનાવવા, મને કે એવું નહીં એટલી કે તડકે રાખી દો ને એક દિવસ એટલે એક વર્ષ જૂનો ગોળ જેટલી એની ઓલી થઈ જાય એવું એ કહેતા હો, અને કે એવી રીતે કરીને વાપરી નાખો. પણ અત્યારે તો આપણે કાંઈ કોઈ ગોળી બનાવવાનું ગોળનું બાઇન્ડિંગ વાપરતો નથી, પણ એક વર્ષ સુધી ગોળ વાપરી શકાય. જૂનો ગોળ છે ને એના મધના ગુણ સરખા હોય, સરખા એટલે આપણે અમુક અમુકમાં છે ને જૂનો ગોળ વાપરવાનું લખેલું છે કે એક વર્ષ જૂનો ગોળ વાપરવો, બે વર્ષ જૂનો ગોળ વાપરવો. અમે ઓલા જે પેકેટ આવે ને 2-2 કિલોના એ મેળા ઉપર રાખી દઈએ, પછી 5 વર્ષ પછી દર વર્ષે રાખવાના, પછી 5-5 વર્ષ અગાઉથી ઉતારતા જવાનું. એટલે એ બધા જૂનાગઢમાં જૈન લોકો મધ ના વાપરતા હોય એટલે એની બદલે જૂનો ગોળ ઉપયોગ કરીએ. એટલે એમાં છે પેલું કિમિકરણ થઈ જતો હશે એટલે આશુ ને વ્યવહારિક ગુણ વધી જતા હશે એટલે જૂનો ગોળ છે એ મેડિસિન ને ઝડપથી શરીરમાં ફેલાવી દેતો હશે. અન્ય કોઈને સવાલ હોય તો પૂછો. બોલો જાની સાહેબ, અશોકભાઈ જાની સાહેબ. ઔષધિ લઈ આવવાની ઉલ્લેખ જોવા મળે છે તો એના વિશે કઈ વધારે વિશેષ કઈ હોય વાત તો કયો ને? ગુરુવાર ને પુષ્ય નક્ષત્ર હોય કે રવિવાર ને પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ફલકૃત બનાવું છું. અમુક છે એમાં એવું લખેલું છે ભૌમા અશ્વિની એટલે મંગળવારે અશ્વિની નક્ષત્ર માં ચંદ્ર હોય લખીને મૂક્યું, શું લખીને મૂક્યું વંચાવું નહીં પેલા
ભૌમાશ્વિની હોય, બુધાષ્ટમી હોય, બુધવાર ને અષ્ટમી હોય, ત્યારે પણ અત્યારે શું છે જાની સાહેબ કે હવે અત્યારે અમે ભણેલા નથી. દાખલા તરીકે પ્રભાવથી જે ઔષધિ કામ કરતી હોય તો એને આમંત્રણ આપીને આજે અપમાર્ગ છે એ પ્રભાવથી કામ કરતો હોય તો એમનો મગેડો લ્યો તો એની ઇફેક્ટ નથી આવતી. પણ જયારે રવિ પુષ્પામૃત યોગ હોય ત્યારે તમે એ અપમાર્ગ નું મૂળ લઈ આવો ને એ અપમાર્ગ નું મૂળ કમરે બાંધો માથાની અંદર પોસાવો તો તરત જ તે ડિલિવરી થઈ જાય છે. અને પાછું એવું કીધેલું છે કે એને તરત છોડી લેવું નહીતર યુટ્રસ છે ને બહાર આવી જાય. હવે આમ જોવા જવાને તો અપમાર્ગ કેટલી બધી ગરમ ઔષધિ છે જ ને, બરોબર. એટલે આ અપમાર્ગમાં એવું છે કે મેં તમારા સિનિયર વૈદ છે બ્રજારામ દાદા ને શિષ્ય એને મેં પૂછ્યું, એ તો બધા બહુ જમાનાના કડક એટલે કઈ ગાડો પૂછે ને એટલે સીધા નાખે. પછી એને મને એમ કીધું, મને કે ડોબા રીતસર આ શબ્દ વાપરેલો, મને કે તે કીધું એ શેનાથી કામ કરે છે? મને કીધું પ્રભાવથી. તું હું અહિયાં ખાટલે બેઠા છે, સિંહ આવે તો કે તારા ચપ્પલ પડ્યા રે, અહીંયા મય મારો શર્ટ પડ્યો રે, ગમે પડ્યું રે, જેને જ્યાં આવે ને ભાગો. કે સિંહે કઈ પીરું કે ખાલી આવીને હામે ઉભો રહી ગયો કે એના પ્રભાવ થી કે જે આ વસ્તુ કે પ્રભાવ કોને કહેવાય કે જે ઔષધિ ના ગુણ વિશે તમે ચિંતા કરી શકો છતાં એનું રિઝલ્ટ આવે, અચિંત્ય શક્તિ, દ્રવ્યમાં રહેલી અચિંત્ય શક્તિ. તમને કે એમાં એમ કીધેલું છે કે દ્રવ્યમાં રહેલી અચિંત્ય શક્તિ તમને કે ડૂબા જેવો, તું એમાં કે હું કામ તારી બુદ્ધિ લગાડે કે આમ રક્તાથી સારમાં ન્યાય કે એમાં કીધું એ કરવાનું. અને એટલા પહેલાના વૈદોમાં એ હતું કે એ છે ને આમ ચુસ્ત રીતે એમાં લખવું હોય કે કુવામાં એમ કેતા કુવામાં ઠેકડો મારી જવાનું, એવું લખવું હોય તો કુવામાં ઠેકડો મારી જવાનું. એટલી આયુર્વેદમાં શ્રદ્ધા રાખો, શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાન. એટલે આપણે તો સ્વભાવ હોય એટલે મેં એવું પૂછ્યું ત્યારે એને મને એ જવાબ આપ્યો, ડૂબાઈ ગઈ પ્રભાવ થી કામ કરતું હોય એમાં વિચારવાનું જ ન હોય કે શીત વીર્ય છે કે ઉષ્ણ વીર્ય છે કે એ બધા વિષ હોય, વિષ દ્રવ્યો છે, એ વિષક નહીં છે અપમાન. તો મેં કીધું આમાં આવી રીતે કેમ આપે, મને કે ડિલિવરી થાય એટલે તરત છોડી લેવાનું, એમાં કે શાસ્ત્રકારે જે કીધેલું એ કીધું, એમાં કે આપણી બુદ્ધિ લગાડવાની નથી, એમાં કે ડોટ ડાયું નથી થવાનું, કે તું હું કામ ડોટ ડાયું થાય. એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા યોગોમાં આવું વાંચવામાં આવે છે. પછી શું થાય છે કે આપણે રમજુભાઈ છે યાદ હોય કે ન હોય મને ખ્યાલ નથી, એની આગળ ગ્રંથો છે રમજુભાઈ, તો એક ને એક સંહિતા હોય એના ટ્રાન્સલેશન ની અંદર જોઈએ ને તો 100 વર્ષ જૂની સંહિતામાં લખેલું હોય અને અત્યારની સંહિતામાં ક્યાંક નીકળી ગયેલું હોય. એટલે જે જૂની સંહિતાઓ છે કે જૂના ગ્રંથો છે એમાં પર્ટિક્યુલર એ લોકોએ નક્ષત્ર અને યોગ લખેલા છે કે આ ગ્રહ આ સ્થાનમાં હોય, આ ગ્રહ આ સ્થાનમાં હોય, આ વાર હોય, એ 3-4 સિચ્યુએશન આપેલી હોય ને એ સિચ્યુએશન હોય તો એ સિચ્યુએશન ની અંદર જ ઔષધ ગ્રહણ કરવી. એટલે એનાથી ક્યાંક પણ હવે અમે બધા કોઈ છે ને અમને કોઈને 5 વર્ષમાં ગ્રહ વિશે કઈ ભણાવવામાં આવ્યું નથી, અમે ઇન્ટરેસ્ટથી કોક આગળથી ક્યાંક ધાનીભાઈ આગળથી કેવા આગળથી શીખ્યા હોય, પણ એટલું ધ્યાન રાખે કે શુભ દિવસ હોય ને, હું તો એટલું ધ્યાન રાખું છું પેલા પંચાંગમાં જોઈ લેવાનું શુભ અને અશુભ દિવસ હોય, શુભ દિવસ હોય ત્યારે ઔષધ ગ્રહણ કરવાનું. રમજુભાઈ છે, રમજુભાઈ બરોબર ને, આપણે ઘણી બધી જોયું રમજુભાઈ આગળ એવી સંહિતાઓ છે કે આપણે જોઈએ ને તો બે માં વસ્તુ ડિફરન્ટ લખેલી હોય, આખો અર્થઘટન જ જુદું કરેલું હોય. એટલે રમજુભાઈ આગળ ઘણી બધી એવી સંહિતાઓ છે, 100 વર્ષ જૂનું ભેષજ સંહિતા હતી, અષ્ટાંગ હૃદય છે, અને અત્યારનું જોઈ તો એમાં આખો આપણને એમ લાગે કે આવૃત્તિ ત્યાંની આ જ શ્લોકાના આ જ છે, તો હવે આટલા વર્ષોમાં તો કેટલું બધું પરિવર્તન આવી ગયું છે. એટલે અમુક અમુક જગ્યાએ એ લોકોએ લખેલા છે કે આ હું એવું જોતો હોઉં છું કે શુભ દિવસ હોય ત્યારે ઔષધ ગ્રહણ કરી, અમાસ છે કે એવી ભારે તિથિ હોય, અશુભ દિવસ હોય ત્યારે લેવા જોઈએ નહીં. હવે બીજી એક વાત જાની સાહેબ કે આપણે વ્યતિપાત આવે છે
વ્યતિપાત નું વ્રત કરે, પૂનમ ને અમાસ આજુબાજુ વ્યતિપાત આવે, આજે કદાચ પ્રદોષ છે, પ્રદોષ ને વ્યતિપાત નો વ્રતો કરતો. હવે વ્યતિપાત ની અંદર એવી કન્ડિશન થાય છે, એટલે જ્યોતિષ ના અમારા અહીંયા પાઠક સાહેબ છે, નિશાંત છે, એને કીધું કે સૂર્ય ચંદ્ર ને પૃથ્વી એવા એંગલ ઉપર આવી જાય છે કે બધાનો ગ્રેવિટેશન ફોર્સ એકબીજાનો ઓલો આવી જાય, એટલે ગ્રેવિટેશન ફોર્સ ન્યુટ્રલ થઈ જાય, એટલે કોઈનો અસર ન થાય. એટલે વ્યતિપાત ની અંદર જે તમે કઈ સાધના કરો ને એનો ફળ અનેક ગણો મળે એવું બતાવેલું છે. રમજુભાઈ છે, રમજુભાઈ આપણે કઈ સંહિતા જોઈ હતી તમારી? એક અહીંયા હતા ત્યારે લગભગ 8-10 વર્ષ પહેલા, એવી 2-3 સંહિતાઓ જોઈ હતી. નમસ્તે સાહેબ. નમસ્તે. એક લગભગ અષ્ટાંગ હૃદય ને ભાવ પ્રકાશ જોયું. હા, અષ્ટાંગ હૃદય ને ભાવ પ્રકાશ એવું હતું. એટલે મારી અગાઉ જૂની 10 વર્ષ કે 15 વર્ષ જૂની એડિશન હતી, ને એમની અગાઉ 100-100 વર્ષ જૂની એડિશન છે. પુસ્તકોનું કલેક્શન રમજુભાઈ અગાઉ બહુ સારું છે, એટલે એમાં જોઈએ તો એમાં કઈક આખું વિસ્તૃત. એટલે પહેલાના સમયના જે જૂના પુસ્તકો છે એમાં આવી બધી વસ્તુ જાની સાહેબ લખેલી છે. હવે અત્યારે તો કોઈ ગ્રહોને કે કઈ માનતું જ નથી, એટલે કદાચ અત્યારે નીકળી ગયું છે. એટલે અત્યારની સંહિતાઓમાં કે અત્યારના યોગમાં નથી લખેલું. હા, પુષ વર્ણન ની વિધિ છે એમાં લખેલું છે, ફલકૃત માં લખેલું છે, અમુક અમુક જગ્યાએ લખેલું છે કે જે પ્રભાવથી કરે છે એના કલેક્શન માં. હા બરાબર, પણ એ તમે કયો છો એ સાચી વાત છે, પણ એ તમે રવિ પુષ્ય કીધું ને એના બદલે જે અપાબાગ નો જે ક્ષાર બનાવવાનો હોય ને સાહેબ, અપાબાગ નો ક્ષાર જયારે મંગળવાર ને અશ્વિની નક્ષત્ર હોય અને એમાં એક ક્ષાર છે ને એ અગ્નિ તત્વ નું પ્રધાન છે. આ મેં તમને જે વાત કીધી ને એ ઓલા માટે છે, આ પ્રસૂતા બહેનો માટે છે ને, એમાં કે ભાઈ એ અમારે જે અગ્નિ તત્વ નું પ્રાધાન્ય હોય દરેક ક્ષારો ની અંદર. લેખન કર્મ, પ્રતિસારણ કર્મ, સારણ કર્મ કરે એટલે એ ભૌમાશ્વિની માં સારાંશ કદાચ આપતું હોય છે. ક્ષાર બનાવો કે બીજું કઈ બનાવો, ચૂર્ણ બનાવો, જે બનાવો બનાવો, પણ લેવાની જે નક્ષત્ર સિદ્ધાંત મુજબ તમે લેવાની વાત કરતા હોય ને તો એ મંગળવાર ને અશ્વિની નક્ષત્ર હોય ને ત્યારે જ એનું મૂળ, એટલે આગલા દિવસે એનું આમંત્રણ ને તમે જે કીધું એ આપી દેવાનું, પછી એને પ્રેમથી લઈ આવવાનું. એક છ ને અગિયાર તિથિ હોય રવિવાર કે મંગળવાર હોય તો નંદા તિથિ થાય. બુધાષ્ટમી એ આધ્યાત્મિક માર્ગ માં પ્રગતિ કરવી હોય કે આગળ વધવું હોય તો બુધ અષ્ટમી ખરાબ હશે, બુધવાર ના અષ્ટમ હોય. પણ દાખલા તરીકે નંદા તિથિ હોય ત્યારે એકમ છ અગિયારસ હોવી જોઈ અને રવિવાર કે મંગળવાર હોય. તમે કહેતા હોય તો એ નોટ કરવું એ કરી લે, બધે બધી ચારે ચાર તિથિ બોલ લખે. કઈ કઈ બરાબર નંદા તિથિ શુભ તિથિ છે. બીજું લખો ભદ્રા તિથિ, એ 2, 7 અને 12 ભદ્રા તિથિ માં લખો 2, 10 અને 12 હોય ભદ્રા તિથિ નું શું મહત્વ? તમે આ લખી લો પેલા બધું, પછી 2, 7 અને 12 સોમવાર ને બુધવાર.
સોમવાર અને બીજો વાર કયો? બુધવાર. બુધવાર ઓલામાં રવિ ના મંગ. હા પછી લખો પૂર્ણતિથી. પૂર્ણતિથી હા આ સારામાં સારી પૂર્ણ એટલે બધું પૂર્ણ જ કરે. ઈ છે પાંચમ દસ ને પૂર્ણ. પાંચમ દસ ને પૂર્ણ શનિવાર. શનિવાર એનો એક જ વાર છે શનિવાર. પછી લખો જયાતી. જયાતિથી ને પૂર્ણતિથિ અને એક જયાતિથી એટલે વિજય અપાવે. હા જય અપાવે એટલે રોગ માંથી નિવૃત્ત કરવા માટે જે ઔષધિ તમે લઈ આવો છો જયાતિથી માં લઈ આવો તો એ ઔષધિ તમને જસ ને બસ આ તિથિ માંથી હવે એ રીતે જોઈ લેવાનું. બાકી એટલે કલ્યાણ કરનારી ઔષધિ નો પ્રયોગ તમારે કરવો હોય કે આના માટે કલ્યાણ કરે એ તો તમને ખબર પડે કે આના માટે કલ્યાણકારી ઔષધિ કઈ છે, કઈ મારે ઉપયોગ કરવો એ તમારી વિવેક શક્તિ બુદ્ધિ ઉપર થી નક્કી કરીને પછી એનો પ્રયોગ ઈ તિથિ માં કરવા. ઈ તિથિ માં લઈ આવવાનો આમંત્રણ આગલા દિવસે આપીને ઈ તિથિ માં લઈ આવવાનો. અને આમંત્રણ સામાન્ય અત્યારે ગરજુક છે એટલે બધું વિધિ વિધાન થઈ ન શકે એટલે સામાન્ય જે થઈ શકતું હોય એવું કરી લેવાનું. બાકી તો માનસિક ભાવ વધારે રાખવાનો તો માનસિક ભાવ ને કારણે પણ એ એનું ફળ સારું જોવા મળશે. હવે એમાં પાછું તમારે જોઈ લેવાનું હોય કે એમાં નક્ષત્ર કયું છે તે દિવસે. તિથિ તો ખરી આવી ગઈ એમાં તિથિ વાર એટલે પંચાંગ કહે છે ને કે એટલે ઈ એના અનુરૂપ ઋષિ મુનિઓ કાઢેલું છે ને તો એ વૈદ્યને ખૂબ ઉપયોગી થાય. જો એ મુજબ તમે કહેતા હતા આગળના એ રીતે કરતા હતા એ રીતે જો અત્યારે થોડો પ્રયત્ન શરૂ થઈ જાય તો ખબર હોય તો કોઈક દિવસ પ્રયત્ન થાય. હા તો નક્ષત્ર ની પછી હું માહિતી આપી દઈશ. પછી એક જ નક્ષત્ર વિશે એમાં ક્યાં અને એ નક્ષત્ર હોય ને આ તિથિ હોય એટલે સોનામાં સુગંધ પડી એવું કામ ડબલ ડબલ ચોબલ થઈ જાય સાહેબ એનું નક્કી જ નથી. તિબેટ વાળા છે ને આવી જ રીતે ઔષધિ તિબેટીયન લોકો ને એનું જ્ઞાન વધારે છે. તિબેટ થી આવતા ને એ બધા. હા એને વધારે કેટલા વર્ષે ક્યારેક પાંચ વર્ષે આવે ને ક્યારેક આઠ વર્ષે આવે ત્યારે વાત સાંભળી એટલે એ મેં વાત સાંભળી હતી એટલે જ તમને કહું છું ને. હિમાલયના પ્રદેશમાં આગળના ઉત્તર કાશીથી ઉપરના ભાગમાં બધા જે વૈદરાજો છે ને એ લગભગ આવો અને વધારે અનુસરે જે જાણકાર હોય. હરદ્વાર ઋષિકેશ પછી જ વાત કરું છું ઋષિકેશ પછી અને તિબેટના બધા એટલે પછી ક્યારેક એવું હશે ને નક્ષત્ર નો અને તિથિ અને વાર ત્રણેય નું સંયોજન કરી દો છે એટલે ત્રિપતિકા દીપ ચક્ર થઈ જાય. તમારે ઔષધિ ઔષધિ નું ત્રિપતિકા ચક્ર થઈ જાય. હા બરાબર છે. હવે એક મેડમે પૂછ્યો છે સવાલ ગોળ ઘી વિશે પૂછ્યું છે કોમેન્ટમાં લખ્યું છે. ઘી વિશે પૂછ્યું છે ઘી કેટલું જૂનું ને એ બધું એના ઉપર લખ્યું છે કોમેન્ટમાં લખ્યું શાસ્ત્રમાં ઘી પુરાકૃત થાય ને એમ એના ગુણધર્મો વધતા જાય છે. ઘી 10 વર્ષ નું કે 100 વર્ષ જૂનું હોય કે તેવું અમુક રોગમાં લેવું એવું વપરવું એવું કહ્યું છે. અપસ્માર માનસિક વ્યાધિ હોય ને એમાં પુરાકૃત સારું અને 100 વર્ષ પુરાકૃત જો એને ખાલી શૃંગારવામાં આવે તો એનાથી સારું થઈ જાય. બરાબર અપસ્માર જૂનું ઘી છે ને
ઈશારો કેમ ગોળ જૂનો થાય? તો કીધું મધ ના બધા ગુણો ગોળ ની અંદર આવી જાય. સંઘાણી સાહેબે કીધું એમ ઘી છે ને એમ જેમ જૂનું થાય ને એમ માનસિક રોગો ની અંદર વાપરવાનું બહુ સારું. એની અંદર એક જેને કહેવાય ઉષ્ણતા તીક્ષ્ણતા, મારી આગળ 58 સાલ થી ઘી મેં કલેક્ટ કરી રાખ્યું છે. આજે લગભગ 24 વર્ષ છે. પણ એ ડબ્બો ખોલીએ ને ત્યાં આખા ઘરમાં એની એક ટીપિકલ સ્મેલ આવવામાં, એ સુંઘાડીએ ને તોય ત્યાં નાકમાંથી પાણી ને એવું ગયું છે. એટલે જૂનું ઘી છે ને એ ચિકિત્સામાં માનસિક રોગમાં ખાસ ઉન્માદ અને અપસ્માર ગાંઠપણની અંદર 100 વર્ષ જૂનું ઘી વાપરવાનું કીધેલું છે. આભાર સાહેબ. અન્ય કોઈને સવાલ હોય? હા હા, બસ બસ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. એ તુષારભાઈ, સુનિલભાઈ વ્યાસ બોલો. હા બોલો બોલો. એ સુરત વાળા મહેન્દ્રભાઈ ભટ્ટ, આજે તમારો કાર્યક્રમ. બોલો બોલો સુનિલભાઈ, કેમ છો? અરે વડિયા કોલેજ વાળા. જૂના ગોળ વિશે વાત કરી ની તો મને યાદ છે કે અમારે એક મહારાજ હતા, ગુરુ મહારાજ. તો એને હું ત્યાં વરસી ચાલતી હતી એમની, ને આ 4 મહિનાનો ચોમાસો હોય છે, પહેલો દિવસે જ ગાદી પર બેસે છે. તે ભાઈ ને કોઈને કહી કે ડોક્ટર કોઈ હોસ્પિટલ થી આવ્યો, ને મહારાજ ને સામે બેસો. તે દિવસે બહુ થયા, અમે ત્યાં જ હતા, માળા વગેરે પહેરાવતા હતા, કે સવારનો ચાલુ થયો, આજ ચોમાસાનો પહેલો દિવસ વરસી થાય છે, 4 મહિના સાધુ સંતો પણ બેસે છે. આવ્યો ને કે મને તો કઈક ડોક્ટરે કીધું કે તને તો છે, મને તો જે સુગર છે બહુ. તો મહારાજ કે લે આજે અમે ચોમાસાની પહેલો દિવસ છે, તો તારી સુગર કે પૂરી પતાવી જ દઉં આજે. ને અંદર જાય ને કોઈ જૂનો ગોળ પડેલો હતો, કોઈ જૂનો, કોઈ 40 વર્ષ જૂનો હતો, 50 વર્ષ જૂનો. એમને કહ્યું કે કઈ વર્ષો જૂનો પડ્યો રહે. એમને લાવે ને કે એટલો કે 250 ગ્રામ આપે ને એને આપ્યો કે અહીંયા મારે સામે બેસે ને ખાઈ જા. ખવડાવ્યો એને, કે મારે થી નહીં ખવાય. અરે ખા તો સહી, કે મને ડોક્ટર કીધો મરી જાઉં મરી જાઉં, શું છે? ખરેખર એને સામે બેસાડીને ખાયો. એને બહુ મુશ્કિલ થી 1.5 કલાક 1.5 કલાકમાં કરી ખાધો હશે ગોળ, ધીરે ધીરે, એટલો જૂનો ગોળ. ને પછી કે અમે તારે બધા માળા વગેરે પહેરાય બધી મહારાજ ને બધું કહી ગયું. ને પછી કે જા અમે ડોક્ટર, જેને ડોક્ટર કીધું છે એને પાસે જઈએ. કયો કોઈ સુગર આવ્યો ને બીજો આવ્યો? હવે આ કઈ વિદ્યાથી કયો ગોળ તો કે શું હતો કઈ ખ્યાલ નહીં આવ્યો અમને. એટલે અમુક તો એવા પ્રભાવ થી હોય છે. એટલે એ કદાચ ઘણી વખત શું હોય કે એ સ્વામીજી નો પ્રભાવ હોય. ભારતીબેન અનમ્યુટ થઈને પ્રશ્ન પૂછો. ભારતીબેન ઉન્માદ અપસ્માર ની અંદર છે, એનું નશ્ય કરાવવાનું હોય છે, એને સુગંધ આપવા નશ્ય કરાવવાનું હોય છે, નાકમાં એના ટીપા પાડવાનું હોય છે. બાકી જે ઔષધ સિદ્ધ કૃત હોય ને એ 100 મહિના વાપરવું જોઈએ એવું સંહિતા કે સારંતર સંહિતા. ભારતીબેન ફરીથી પૂછ્યો છે, પુરાણ ઘી વાપરી શકાય પણ ઔષધ સિદ્ધ 10 વર્ષ કે તેથી જૂનું વાપરી શકાય એમ? ઔષધ સિદ્ધ 100 મહિના સુધી ઔષધ સિદ્ધ કૃત વાપરવું. ઘી કે તેલ કોઈ ઔષધિ નું બનાવીએ પછી એના ગુણધર્મોમાં પરિવર્તન આવતું હશે, એટલે પછી નું જે ઘી છે એને પૂર્ણ કૃત કહેવાય. બરાબર. પછી જે જૂનો એને ખાસ કરીને ઉન્માદ અને અપસ્માર એટલે એપિલેપ્સી છે, વાય આવતી હોય, ગાંઠપણ હોય, એની અંદર વાપરવાનું કીધેલું. બરાબર. આભાર સર. અન્ય કોઈને સવાલ હોય તો? રમજુભાઈ સર્વિયા સાહેબ, કઈ સવાલ હોય તો? હા નમસ્તે સાહેબ. સવાલ તો બધા
વાંચે છે, સાંભળી નથી કઈ બુક થયો. આજે તિથિ હોય શાકભાજી, લીલા શાકભાજી નો ખવાય, ઈ તિથિ એક આઠમ હોય, એક ચૌદશ હોય, પછી ત્રીજી તિથિ કઈ હોય છે? સંઘાણી સાહેબ નીકળી ગયા છે. પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ, પાંચ તિથિ લીલોતરી નથી ખાતા. એટલે એના પાછળનું કારણ એ છે કે નસ વાળા શાકભાજીઓમાં જે બેક્ટેરિયાઓ ચડેલા હોય એ વધુ પડતા ખાવાથી બીમારી થાય, અને ન થવા માટે કઠોળનો સાથે ઉપયોગ થાય. એટલે બીજ, પાંચમ, આઠમ, અગિયારસ અને ચૌદશ. પણ આ એમ જૈન પદ્ધતિમાં તો એમ જ કહીશ કે આયુર્વેદમાં મનાય છે, અને યુનાની વાળા તો ફાગણ સુધી તેરસ થી બધા જ ભાજીપાલા બંધ કરાવી દે છે. યુનાની વાળા શાક વર્ક લખેલો પહેલા લખેલું છે કે પચવામાં ભારે છે.